તો મહેસાણા રોડ પરથી ધ બર્નિંગ કારના દ્રશ્યો આવ્યા સામે. ઊંઝા મહેસાણા રોડ પર કાર ભડભડ સળગી ઉઠી. ઊંઝા મહેસાણા રોડ પર પૂરપાટ કાર જઈ રહી હતી અને કારમાં સવાર 5 લોકો મોજ મસ્તી કરતા કરતા જતા હતા ત્યારે જ અચાનક કોઈ કારણોસર કારમાં આગ લાગી ગઈ. આગ લાગતા જ કારમાં શોકનો માહોલ છવાઈ ગયો. કારમાં સવાર લોકો જીવ બચાવવા તુરંત કારમાંથી નીચે ઉતરી ગયા અને નજર સામે જ લાખ રૂપિયાની કિંમતની કાર પળવારમાં સળગી ગઈ. એવી ભીષણ આગ લાગી હતી કે જોત જોતામાં કાર આખી આગના હવાલે થઈ ગઈ. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. કારમાં આગને કારણે ઉનાવા હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. વલસાડમાં 30 વિદ્યાર્થીઓ ભરેલી બસ સળગી, પિકનિકની મજા બની ગઈ સજા. વલસાડના ધરમપુરના આવધા ગામમાં 30 વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા હતા. કેમ કે સેલવાસના સામરવરણીની અવલ લેડી ઓફ હેલ્પ સ્કૂલની બસમાં વિદ્યાર્થીઓ પિકઅપમાં જઈ રહ્યા હતા અને ત્યારે આવધા ગામ નજીક બસમાં અચાનક જ આગ લાગી હતી. ઘાટ ચડતી વખતે બસ ભડભડ સળગવા લાગી હતી. બસમાં આગ લાગતા વિદ્યાર્થીઓએ બૂમાબૂમ કરી મૂકી હતી. વિદ્યાર્થીઓના જીવ તાણવે ચોંટી ગયા હતા. જોકે શિક્ષકોની સમય સૂચકતાના કારણે તમામ વિદ્યાર્થીઓને બસમાંથી સહી સલામત ઉતારી લેવાયા હતા. બાદમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખી બસ બળી અને ખાક થઈ ગઈ હતી. પિકનિકની મજા સજા બની ગઈ હતી. આનંદની ઘડી દુઃખમાં પરિવર્તિત થઈ ગઈ હતી. બનાસકાંઠામાં દારૂ પીને કાર ચલાવતા કાર બે ગોથા ખાઈ ગઈ. આણંદથી પણ દારૂને વાહન ચલાવતા લોકો પકડાયા. બનાસકાંઠાના સુઈ ગામ ભાભર નેશનલ હાઈવે નજીક ભારતમાલા રોડ પર ચોરાવરગઢ નજીક કાર પલટી. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી. કારમાં સવાર 3 માંથી 2 લોકો ફરાર થઈ ગયા. એક વ્યક્તિને લોકોએ ઝડપી પાડ્યો. પલટી ગયેલી કારમાંથી ભારતીય બનાવટની દારૂની બોટલો મળી. તો આણંદ શહેરમાંથી છેલ્લા 8 દિવસમાં દારૂ પી અને ગાડી ચલાવવાની 4 ઘટના બની છે. નામલી રોડ પર દારૂ પીધેલા કાર ચાલકે 3 બાઇકની અડફેટે લીધી. 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા. બીજી ઘટના 8 તારીખે નાવલી રોડ પર બની હતી. સામરખા ચોકડી આણંદ પાસે પીધેલા કાર ચાલકે બાઇક અને સાયકલ ચાલકને અડફેટે લીધા હતા. આ બાજુ અમદાવાદમાં એટીએસ વાન અને ટ્રકનો અકસ્માત થયો. અમદાવાદમાં એટીએસના પીઆઈ ઇજાગ્રસ્ત થયા. બાવળાકોટ નજીક બગુદરા હાઈવે પર થયો અકસ્માત. દાહોદના ગરવાડાના સાહડા ગામે હાઈવે પર અકસ્માત થયો. બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માત થતા એકનું મોત નીપજ્યું. સુરતમાં 3 શખ્સોએ મંદિરમાં કરી ચોરી, દાન પેટી ઉઠાવી. સુરતના ઉધનામાં તસ્કરો બેફામ બની ગયા છે. દિવસે ને દિવસે ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે ઉધનામાં તસ્કરોએ તો હદ પાર કરી નાખી. પૈસા માટે ભગવાનને પણ ન છોડ્યા. ઉધનામાં એક મંદિરમાં 3 ભૂખાનીધારી ચોર ત્રાટક્યા હતા. મંદિરમાં પ્રવેશ કરીને તસ્કરોએ દાનપેટીમાંથી ચોરી કરી હતી. દાનપેટીમાંથી રૂપિયા લઈને ચોરો ત્યાંથી નાસી ગયા હતા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે 3 જેટલા શખ્સો મંદિરમાં પ્રવેશે છે અને મંદિરમાં ચોરી કરે છે. બારડોલીના રેડમાં હજુ પણ નથી શમ્યો ક્વોરીનો કકડાટ. 4 દિવસથી ગામ સજ્જડ બંધ. તપાસ માટે કમિટીની રચના. કંઈક આ રીતે 4 દિવસથી ગામમાં છવાયેલો સન્નાટો. માંડવીના રેઠ ગામની શેરીઓ કંઈક આ રીતે સુમસામ ભાસી રહી છે. 4 દિવસથી ગામમાં ચકલું પણ ફરકતું નથી. ગામમાં નીરવ શાંતિ છે, સન્નાટો છે. લોકો ઘરની બહાર નીકળતા નથી. દુકાનોના શટર 4 દિવસથી ખોલ્યા નથી. કેમ કે અરેઠ ગામ ધમધમતી ક્વોરી સામે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ક્વોરીની કકળાટ શાંત થતી નથી. અનેક રજૂઆત કરવા છતાં ગામની સમસ્યા સાંભળવામાં અને સમજવામાં તંત્રને રસ જ નથી. પરંતુ ગ્રામજનોએ પણ રડી લેવાનો નિર્ણય કર્યો છે એટલે અરેઠમાં સ્ટોન ક્વોરી માટે લોકો વિરોધ નોંધાવી રહ્યા છે. છેલ્લા 4 દિવસથી ગામ સજ્જડ બંધ રાખી 5 જેટલી સ્ટોન ક્વોરી બંધ કરવાના અંગે વિરોધ નોંધાવ્યો છે. સમગ્ર મામલે માંડવી પ્રાંત કચેરીમાં સરકારના પ્રતિનિધિ અને એરઠ ગામ સમિતિના સભ્યો વચ્ચે બેઠક મળી. માંડવી મામલતદાર કચેરીમાં રાજ્યમંત્રી અને ધારાસભ્ય કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં ગ્રામજનો અને વહીવટીતંત્રના અધિકારીઓની બેઠક મળી, જેમાં ગ્રામજનોની તમામ માંગ પર ચર્ચા કરવામાં આવી. રાજ્યમંત્રીએ બંને પક્ષ સાથે બેઠક કર્યા બાદ તપાસ કમિટીની રચના કરી છે, જેમાં રાજ્યમંત્રી કુંવરજી હળપતિ, સ્થાનિક પ્રાંત અધિકારી, પોલીસ વિભાગ અને DLR વિભાગના અધિકારી મળી 4 સભ્યો હશે. જો બંને પક્ષને સાથે રાખી તપાસ કરશે અને 15 દિવસમાં રિપોર્ટ તૈયાર કરશે. ગ્રામજનોના આક્ષેપના કારણે તપાસ કમિટીમાં ભૂસ્તર વિભાગના કોઈ અધિકારીને નથી સમાવાયા. તપાસ દરમિયાન 15 દિવસ માટે સ્ટોન ક્વોરી બંધ રહેશે, સાથે જ ગ્રામજનો પણ વિરોધ પ્રદર્શન નહીં કરે. સ્ટોન ક્વોરીને લઈને સેલારપુર ગામ પણ રહ્યું બંધ. સુરતના બાંગરોળના સેલારપુર ગામમાં અંબિકા સ્ટોન ક્વોરી સંચાલકો પર હુમલો થતા વિરોધ કરાયો છે. અંબિકા સ્ટોન ક્વોરી સંચાલકો પર હુમલો કરાતા વાંકલની બજારો બંધ રાખી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો.
જમીન વિવાદને લઈને આ હુમલો કરાયો હતો. ઇજાગ્રસ્ત થયેલા સંચાલકો વાંકલના હોવાથી સ્થાનિકોએ અહીં બજાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. જંખબાગ પોલીસે હુમલો કરનારાની અટકાયત કરી છે. હુમલો કરનારા સામે કાર્યવાહી કરવા લોકોએ માંગ કરી છે. સુરતની બસમાં જોવા મળી ખતરનાક ભીડ. બસમાં ચડવા ભીડ જોઈ તમે ચોંકી જશો. એસટી બસ માટે સલામતી સવારી એસટી અમારી એક એવું સૂત્ર આપવામાં આવ્યું છે, પરંતુ આ સૂત્ર સામે જ સવાલ ઉભા થયા હોય તેવા દ્રશ્યો સુરતના માંડવીથી સામે આવ્યા છે. ખીચોખીચ ભરાઈ રહેલી એક સરકારી એસટી બસનો વિડીયો વાયરલ થતા અનેક સવાલ ઉભા થયા હતા. વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે બસમાં પગ મૂકવાની પણ જગ્યા ન હોવા છતાં મુસાફરો એકબીજાને ધક્કે ચડાવી અને બસમાં પ્રવેશી રહ્યા છે, તો બીજી તરફ બસના કંડક્ટર પણ મૂંગા મોઢી નિહાળી રહ્યા હોય તેવું જોવા મળ્યું હતું. જોકે જાગૃત નાગરિકે આ ઘટનાનો કથિત વિડીયો વાયરલ કર્યો છે. ન્યૂ સિટી ગુજરાતી આ પ્રકારે જોખમી મુસાફરી નહીં કરવા માટે નાગરિકોને અપીલ કરે છે. ડીસામાં ટીપી પ્લાનના નિર્ણયથી ખેડૂતોમાં નારાજગી. જમીન બચાવવા કર્યો વિરોધ. બનાસકાંઠાના ખેડૂતોના વિરોધ, આક્રોશ અને ગુસ્સાનું કારણ છે તંત્ર. બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં પાલિકાના ટીપી પ્લાનના નિર્ણયથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. 13 ફેબ્રુઆરીએ યોજાનારી પાલિકાની સાધારણ સભામાં ટીપી પ્લાનને મંજૂરી મળે તેવી ચર્ચા વહેતી થઈ છે. અગાઉ 2016માં ટીપી પ્લાન મંજૂર કરવાની તૈયારી કરાઈ હતી. ખેડૂતોએ વિરોધ નોંધાવતા તે સ્કીમ રદ થઈ હતી. ત્યારબાદ ફરી એકવાર ટીપી પ્લાન મંજૂર થાય તેવી ચર્ચાઓએ જોર પકડતા ખેડૂતો રોષે ભરાયા. ટીપી પ્લાનના કારણે અનેક ખેડૂતોની જમીન જવાના કારણે ખેડૂતો આ પ્લાનનો વિરોધ કરી રહ્યા છે. આ ટીપી સ્કીમમાં અનેક નાના ખેડૂતોનો મરો થાય તેવી સ્થિતિ છે. જોકે ધારાસભ્ય પોતાના અંગત ફાયદા માટે ટીપી સ્કીમ લાવતા હોવાના પણ ખેડૂતોએ ગંભીર આક્ષેપ કર્યા. જો ટીપી પ્લાન રદ નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. સુરતમાં તંત્રના પાપે હજારો વીઘા જમીન પાણીમાં થઈ ગરકાવ. આ બરબાદીના દ્રશ્યનું કારણ છે બેદરકારી. આ પાણીની રેલમછેલ અને ખેતરોના ખેદાન મેદાન માટે જવાબદાર છે સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો. સુરત મહાનગરપાલિકાની બેદરકારીને કારણે સુરત પાસેના ખેતરોમાં ઉભો પાક તબાહ થઈ ગયો. સુરત મહાનગરપાલિકાની સિંચાઈ વિભાગે જાણ કર્યા વગર લાઈનનું ખોદકામ કર્યું. નહેરનું પાણી બંધ કરાવી કામકાજ કરી દેતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ. પહેલા તો પાણી વગર ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ. હાલ ખેતરોમાં પાક માટે પાણીની જરૂરિયાત છે ત્યારે જ નહેર બંધ કરી દેતા મુશ્કેલી વધી. ઉપરથી નહેરમાં ગાબડું પડી જતા પાણીની રેલમછેલ થઈ. નહેર પાણીથી ભરાઈ ગઈ ત્યારે ખેડૂતોએ એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું. થરાદના પશુપાલકો પર અદ્રશ્ય ખતરો આવતા ચિંતા. એક એક ગામમાં 500-500 પશુના થડાથડ મોતથી ગામમાં ગમગીની. બનાસકાંઠાના ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ એક પછી એક આફત આવી જ રહી છે. હવે પશુઓમાં ફેલાતા રોગચાળાથી હાહાકાર મચી ગયો છે. મોટા ભાગે પશુપાલન પર નભતા જિલ્લામાં લંબી બાદ હવે ખારવા મોવાસાના રોગે ભડો લીધો, જેમાં ગામ દીઠ એક કે બે નહીં 400-500 પશુઓના મોત થતા ગામમાં પશુઓને દફનાવવા માટે જમીન ખૂટી પડી છે. ગરદીઠ એક કે બે પશુઓ બીમાર છે, જ્યારે 400-થી વધુ પશુઓના મોત થઈ ચુક્યા છે. અમુક પશુપાલકે પોતાના એક કે બે નહીં પરંતુ 6-7 પશુઓ ગુમાવ્યા છે. જે પશુપાલક ડેરીએ 50-50 લીટર દૂધ ભરાવતો હતો એ હવે માંડ 10 લીટર ભરાવી શકે છે, જેના કારણે દૂધના પગારમાં ઘટાડો થઈ ગયો છે અને પશુપાલકોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. થરાદના ચેટા, મલપુર, વજ્રગઢ અને પડધર સહિત કેટલાક ગામોમાં પશુઓ મોતને ભેટ્યા છે, જેથી પશુપાલકોને ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. થરાદના જેટા અને મલપુર ગામે તો સ્થિતિ અતિ ગંભીર છે. આ બંને ગામમાં ખરવા મોવાસા રોગથી દરરોજના 20-25 પશુના મોત થાય છે. સવારથી સાંજ સુધી પશુપાલકો જેસીબી અને લોડર વડે ખાડા ખોદાવીને મૃત પશુઓને દફનાવી રહ્યા છે. લોડર ચાલક સવારે ઘરે ચા પીવા પણ નથી રોકાતા, જમવા જવાનો પણ ટાઈમ નથી મળતો. અત્યાર સુધી લગભગ 500-થી વધુ પશુઓ દફનાવ્યા હશે. છેલ્લા એક મહિનાથી અહીં ખરવા મોવાસા નામનો રોગ ફાટી નીકળ્યો છે, જે કાબુમાં જ નથી આવતો. વલસાડમાં ચાલુ શાળાએ શિક્ષકો ક્રિકેટ રમવા માટે ઉપડી ગયા. વલસાડના વાંકલ ગામની શાળાના શિક્ષકોને લાગ્યો ક્રિકેટ રમવાનો ચસ્કો. ક્રિકેટનો ચસ્કો એવો લાગ્યો કે ક્રિકેટ રસિયા શિક્ષકો બાળકોને ભણાવવાનું જ ભૂલી ગયા. વાત એમ છે કે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તારીખ 7 અને 8 ફેબ્રુઆરી દરમિયાન વલસાડના વાંકલ ગામમાં એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લાની પ્રાથમિક શાળાના 180 શિક્ષકો, શિક્ષણ સંઘના 250 થી પણ વધારે હોદ્દેદારો અને સમર્થક શિક્ષકો મળી 530 થી પણ વધારે શિક્ષકોએ વાંકલની ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપી હતી. જોકે ચાલુ શાળા દરમિયાન આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હોવાની વાત બહાર આવતા જ હવે વિવાદ શરૂ થયો છે.
બાળકોના શિક્ષણના ભોગે શિક્ષકોએ ક્રિકેટ મેચ રમી હોવાનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. શિક્ષકોની મેચના વિવાદે જોર પકડ્યું છે. તારીખ 7 અને 8 શાળાઓમાં શિક્ષણ કાર્ય ચાલુ હતું. જોકે શાળામાં હાજરી આપવાના બદલે જિલ્લાના અસંખ્ય શિક્ષકોએ ક્રિકેટ મેચની મજા માણી હતી. આથી શિક્ષણ કાર્ય દરમિયાન શિક્ષકો રમતે ચડ્યા હોવાનો આ મુદ્દો હવે શિક્ષણ વિભાગ સુધી પણ પહોંચી ચૂક્યો છે. વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કહ્યું હતું કે શિક્ષકોને ચાલુ શાળા દરમિયાન આવી ક્રિકેટ મેચ રમવાની કોઈ પણ પરવાનગી આપવામાં નથી આવી, પરંતુ તેમ છતાં ટુર્નામેન્ટ યોજાઈ હતી. જિલ્લા શિક્ષણ અધિકારીએ જવાબદારીનો ટોપલો જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપર ઢોળ્યો હતો. હળવદના યુવાનને પ્રેમની મળી તાલિબાની સજા. સુરેન્દ્રનગરના હળવદમાં એક યુવાનને પ્રેમ કરવાની આકરી સજા મળી છે. હળવદના ખેતરડી અને મૂડીના નાડધરી ગામ વચ્ચે યુવક સાથે અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો હતો. કેટલાક લોકોએ યુવાનને પકડ્યો હતો, બાદમાં તેને ઠોર માર મારવામાં આવ્યો હતો. એવો માર મારવામાં આવ્યો કે યુવાન અધબોહ થઈ ગયો. યુવાનને કેટલાક લોકોએ તો પટ્ટે પટ્ટે માર્યો હતો. એટલું જ નહીં, પરંતુ યુવકનું મુંડન પણ કરી નાખ્યું હતું. પ્રેમ પ્રકરણમાં યુવક પર અત્યાચાર કરાયો હોવાનું અનુમાન છે. વાયરલ વિડીયોમાં સી વિસ્તારમાં 10 જેટલા લોકો નજરે પડે છે. પોલીસે વિડીયોના આધારે તપાસ હાથ ધરી છે.